રહસ્ય અને ચમત્કારની કહાની. રાત્રે ફરવા નીકળે છે ટ્રક. 23 વર્ષથી આપે છે ચમત્કાર. ટ્રકની કહાની લોકોની જુબાની. જુઓ આ ટ્રકને. આ ટ્રક અહીં 1-2 વર્ષથી નહીં, છેલ્લા 23 વર્ષથી પાર્ક કરેલી છે, એ પણ લોખંડની ઘોડી પર. તેમ છતાં દરરોજ રાત્રે ટ્રક ફરવા નીકળે છે અને કેટલાક લોકોને ચમત્કાર આપે છે. ગાડી ફરતી હોય છે. લોકો હમણાં કાલુપુર રેલવે સ્ટેશને પડી હતી, તો પોલીસ વાળો કે હું આ ગાડી બેઠો હતો. પછી પોલીસ વાળો બીજા તીસરા દરાઈને કે ગાડી હું બેઠો હતો. ગાડીમાં નીકળતી નહીં કે ગાડી ફરો તો ના. ગાડી બાપુની સવારી કહેવાય. બાપુની સવારી છે. સવારી છે તો ફર્યો હોય તો ફરી થતો. એમના જેના નસીબમાં હોય એમની સવારી દેખાય. આ ચમત્કારી ટ્રક કોની છે અને કેમ ચમત્કાર આપે છે? શું છે તેની પાછળનું કારણ? હવે તેના વિશે વાત કરીએ. આ ટ્રક સૈયદ અમીર અલી બાપુની છે. આ ટ્રક જ્યાં રાખવામાં આવી છે તે દરગાહ પણ સૈયદ અમીર અલી બાપુની જ છે. આજથી 23 વર્ષ પહેલા સૈયદ અમીર અલી બાપુનું મૃત્યુ થયું હતું. તેમની દફન વિધિ અહીં કરવામાં આવી ત્યારે બાપુના ટ્રકને અહીં પાર્ક કરવામાં આવ્યો હતો. તે દિવસથી આજ સુધી ટ્રક રાત્રિ દરમિયાન લોકોને ફરતી દેખાય છે. બાપુ સૈયદ અમીર અલીના મિત્ર જીવનજી ડાભીનો પરિવાર આ દરગાહનું સંચાલન કરે છે. એટલે બહારના વસ્તી આવે તો એમ કહેતું કે આ ટ્રક તો અમે આ જગ્યાએ આ વટડી બારી હતી 55-55. આવી બધી વસ્તુ કહેતી અમે શું ભરીએ. બારી છે ભાઈ, હા એ ચમત્કાર બાપુના ગણાય છું. જે આવે બીમાર આવે તો હાજુ થઈને જતો રહે. એ બધું લખવો પડે, કોઈને દુખાવો હોય, કોઈ હાથ ન હોય, એ બધું. ટ્રક પણ લોકોને મદદ કરતી હોય. હા, દરગાહનું સંચાલન વર્ષોથી એક હિન્દુ પરિવાર કરે છે, એટલે હિન્દુ મુસ્લિમ એકતાની સાથે સાથે દોસ્તીની અનોખી મિસાલ પણ આ દરગાહ આપે છે. જીવણજી ડાભી અને સૈયદ અમીર અલીની દોસ્તીની અનોખી મિસાલ આ દરગાહ અને ટ્રક છે. બંને મિત્રો હાલ હયાત નથી, પરંતુ તેમની દરગાહનું સંચાલન જીવણજી ડાભીનો પરિવાર કરી રહ્યો છે. સૈયદ અમીર અલીની દરગાહ હિન્દુ મુસ્લિમ આસ્થાનું પ્રતીક છે. દૂર દૂરથી લોકો પોતાની માનતા રાખવા આવે છે. કોમી એકતાનું એક એક પ્રતીક છે. અહીંયા કોઈ હિન્દુ મુસ્લિમ કોઈ બાધા રાખવા માટે આવે તો એની જે પૂરી થઈ જાય ઈચ્છા તે આવીને જે તેમને વિધિ કરી જાય છે. ટ્રક લગભગ અહીંયા 23 વર્ષથી આ પડી છે. ટ્રક લોકો એમ કહે છે કે આ ટ્રક અહીંયા ફરી હતી, અહીંયા હતી. આવું લોકો કહે છે. અહીંયા આવીને અમે સૌ ભળીએ છીએ. આટુ સાહેબ ના એટલે આટુ સાહેબ ટેક્સ નહીં કહેતા. આટુ સાહેબનું કેવું હતું કે આ ગાડી ફરે છે એનું અમને ઇન્પરમિશન મળે છે, અરજીઓ મળી છે. તો સાહેબ ને કીધું તમારે અરજી મળતી હોય તો તમે તમારી રીતે તપાસ કરી શકો છો. પણ પછી આઈને જોયું કે ઘોડી ચો રસ્તો છે નહીં. તો બાપુને કે મને 12-12 ફરવા ના મોકલશો. અમે 4 રૂપિયા પેટીમ નાખીને પછી જ્યા. હા, એટલે એ રીતે પછી રહીને પછી અમે ઘોડી પર ચાલી હતી, નીમ રાખી પછી શેડ બનાવ્યો. અનેક લોકો આ ટ્રકને અલગ અલગ જગ્યાએ જોયો હોવાની વાત પણ કરે છે. લોકો આ ટ્રકને ચમત્કારિક માને છે. અનેક લોકો અહીં દર્શને આવે ત્યારે વાત કરતા હોય છે કે આ ટ્રક તેમણે જે તે જગ્યાએ જોયો હતો. આ ગાડીને અમે સાફ સફાઈ કરતા નથી. એનામાંથી ઓટોમેટિક સાફ થાય છે. ગાડી ફરે છે. આઈટીઓ વાળા આવીને થાક્યા, પોલીસે થાકી,
ગાડી કી ફરત, અમે ફરતી હવે પકડીને ફોન કરી દો, અમે આવી જઈએ. પછી એ લોકો જ્યાં એટલે આ ગાડીનો ચમત્કાર તો બહુ આગળ વધી ગયો. પછી ટ્રક રાત્રે કેવી રીતે રોડ પર ફરે છે તે વિશે તપાસ કરવાનો પ્રયાસ કર્યો છે. તે તમામ માટે વર્ષોથી લોકોને ચમત્કાર આપી રહેલી આ ટ્રક આજ સુધી એવા રહસ્યનું કારણ બની રહી છે. તો તેમાંથી કેટલાક લોકોએ બાપુની ટ્રકના ચમત્કારને નમસ્કાર કર્યા છે. માનો કે ન માનો, આપણા દેશમાં એવા અનેક રહસ્યો છે કે જેનો ઉકેલ આજ દિન સુધી આવ્યો નથી, અને તે વાતને માનવી જ પડે. આવું જ ખોરજ ડાબી ગામ, જે કલોલ તાલુકા ગાંધીનગરમાં આવેલું છે, ત્યાં રહેલી આ ટ્રક છે. આ ટ્રક છે જે રાત્રે ફરવા નીકળે છે અને અનેક લોકોએ તેને જોઈ છે. અને જ્યારે તે લોકો આ મસ્જિદે આવે છે ત્યારે આ ટ્રકને અહીં પાર્ક કરેલી જોઈ અચંબામાં મુકાઈ જાય છે. કારણ કે આ ટ્રક જે છે તે ઘોડી ઉપર પાર્ક કરવામાં આવી છે. 23 વર્ષ થયા છતાં આ ટ્રકના ટાયરની હવા સુધા નીકળી નથી. એક સેલે તે ચાલુ થઈ જાય છે અને અનેક લોકોને માર્ગો પર દેખાય છે. આરટીઓ દ્વારા પણ તે કમ્પ્લેન અહીં કરવામાં આવી કે આ ટ્રક રસ્તામાં ફરે છે, પરંતુ તેવું નથી. અને પરિણામે જ તેમણે આ વાતને સ્વીકારવી પણ પડી. અનેક ચમત્કારો આ ટ્રકની વિશે અનેક માન્યતાઓ છે. હિન્દુ મુસ્લિમ એકતાનું કેન્દ્ર પણ આ ટ્રક અને અહીં રહેલી દરગાહ છે, સૈયદ અમીર અલી બાપુની દરગાહ, કે જેઓ આ ટ્રકના માલિક હતા. તેઓ ટૂંકમાં કહીએ તો લોકોના મતે ટ્રક અને તેના માલિક આજે પણ જીવંત છે. કેમેરા પર્સન વિજયકુમાર સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, ખોરજ ડાબી, કલોલ, ગાંધીનગર.